ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? હું હેમલ સર, અને આજે ફરી એક વખત બાયોલોજીના લેક્ચરમાં આપ સર્વે ડૉક્ટર્સનું સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. કારણ કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો ને, જો કે હવે ત્યાં લોકડાઉનની પરિસ્થિતિમાં તો શું શ્રાવણ મહિનો ને શું નોરતા, રાઈટ ને? શું દિવાળી, કંઈ નથી. ફાઇન, ચાલો તો આપણે આપણો લેક્ચર શરૂ કરીએ. પણ લેક્ચર શરૂ કરતાં પહેલાં છે ને, મારે એક વાત તમને બધાને કહેવાની છે કે હું આ જે લેક્ચર્સ બનાવતો હતો ને, એ માત્ર મારા સ્ટુડન્ટ્સ માટે જ, મારા જે ક્લાસ સ્ટુડન્ટ્સ છે એના માટે જ બનાવતો હતો. પણ મેં જોયું કે ઘણા બધા વિદ્યાર્થીઓ, સ્કૂલ સિવાયના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ મારા લેક્ચર્સ જોવે છે, અને એમને કમેન્ટ્સ પણ લેક્ચર માટે કરી છે. આઈ એમ સોરી આટલા દિવસ સુધી મેં તમારા કમેન્ટ્સનો કોઈ જવાબ ના આપ્યો, કારણ કે મેં કોઈ દિવસ ધ્યાન નહોતું ગયેલું. હમણાં એક દિવસ પરમ દિવસ મારું ઓચિંતું ધ્યાન ગયું, તો મેં કીધું ચાલો પહેલાં એક વખત બધા વિદ્યાર્થીઓને એમની કમેન્ટ્સ માટે થેન્ક યુ કહું, કે એમને આ બધી વસ્તુ બહુ હેલ્પફુલ થાય છે, યાદ રાખવામાં ઘણી બધી સરળ રહે છે, મારી સમજાવવાની શૈલી ઘણા વિદ્યાર્થીઓને મજા આવે એવી લાગે છે, કમ્ફર્ટેબલ લાગે છે, રાઈટ? ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે સર ક્યાં ભણાવો છો તમે અને ક્યુ ગામ તમારું ને. સો ઇટ ઇઝ વેરી નાઇસ ટુ સી ઓલ ધ થિંગ્સ એન્ડ થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો પ્રેમ, તમારા બધાના સપોર્ટ માટે તમારો ખૂબ ખૂબ આભાર. હજુ તમારા ફ્રેન્ડ્સને કોઈને જોતું હોય તો આ લિંક શેર કરજો એમની સાથે. આ કંઈ આમ મતલબ બનાવેલી હતી મારા સ્ટુડન્ટ્સ માટે જ, બટ ઇટ્સ નોટ પ્રાઇવેટ, યુ કેન શેર ઇટ વિથ એવરીબડી, રાઈટ? અને એમને કહીજો કે ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દે, જેથી કરીને નવા નવા નોટિફિકેશન આ કવરેજ દરમિયાન એમને મળતા રહીએ, રાઈટ? લગભગ આમ તમે જોશો ને તો ઘણા બધા લેક્ચર્સ, ઘણા બધા ચેપ્ટર્સ, આઈ ડોન્ટ થિંક કે બે ચેપ્ટર એવા હશે કદાચ કે જે બાકી રહી જાય, બાકી મોટાભાગનું 12મું તો આખે આખું તમને કવર થઈ શકશે, રાઈટ ને? સારું, ચાલો તો હવે આપણી વાત શરૂ કરીએ. આપણો ટૉપિક આજનો છે પોલિનેશન, એટલે કે પરાગનયન. પરાગનયન કે જેને આપણે પોલિનેશન તરીકે ઓળખીએ છીએ, પરાગનયન એટલે શું? વ્યાખ્યાથી સ્ટાર્ટ કરીએ. પરાગનયન એટલે શું? પૂકેસરના પરાગાશયમાંથી સ્ત્રી કેસરના પરાગાશયન ઉપર, પૂકેસરના પરાગાશયમાંથી સ્ત્રી કેસરના પરાગાશયન ઉપર પરાગરજનું વહન કરવાની ક્રિયા, કે જેને આપણે પરાગનયન અથવા તો પોલિનેશન તરીકે ઓળખીએ છીએ. અગાઉના બે લેક્ચર્સની અંદર આપણે શું વાત કરી કે ભાઈ નરજન્યુ જનન અને માદાજન્યુ જનન, નરજન્યુઓનું નિર્માણ કરતી પ્રક્રિયા, માદાજન્યુઓનું નિર્માણ કરતી પ્રક્રિયા, આ બે વસ્તુ અંગે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી કે નરજન્યુ કેવી રીતે બને અને માદાજન્યુ કેવી રીતે બને, એ વસ્તુ આપણે જોઈ, રાઈટ? હવે વનસ્પતિની અંદર કેવું બને ખબર હોય કે પ્રાણીઓની અંદર, મનુષ્યમાં આપણે વાત કરીએ ને તો નરજન્યુ ચલિત હોય છે, માદાજન્યુ અચલિત હોય છે. એટલે નરજન્યુ ચલન કરી, હલનચલન કરી અને માદાજન્યુ સુધી પહોંચે, એ બધું આપણે થર્ડ ચેપ્ટરની અંદર જોયું, રાઈટ? પણ વનસ્પતિમાં એવું નથી હોતું. વનસ્પતિમાં વસ્તુ ટોટલી જુદી હોય કે વનસ્પતિમાં નરજન્યુ અને માદાજન્યુ બંને અચલિત જ હોય. કેવા હોય છે વનસ્પતિની અંદર? વનસ્પતિની અંદર નરજન્યુ પણ અચલિત છે અને માદાજન્યુ પણ અચલિત છે, એટલા માટે એની હાવ કોઈ પણ રીતે નરજન્યુને માદાજન્યુ સુધી વહન કરાવવું પડે છે, રાઈટ? આવું વહન જે થાય છે ને, નરજન્યુનું માદાજન્યુ સુધીનું વહન છે ને, એને પરાગનયન કહેવામાં આવે છે. અને આ પરાગનયનની પ્રક્રિયા કરવા માટે ઘણા બધા વાહકોનો પણ ઉપયોગ થાય છે. આ વાહકો ક્યાં ક્યાં છે, કેવી રીતે કાર્ય કરે છે, એ બધું આપણે નેક્સ્ટ ટોપિક્સની અંદર જોતા જશું. તો સૌથી પહેલાં તો પરાગનયન એટલે શું? તો જવાબ કંઈક આવો અપાય કે પૂકેસરના પરાગાશયમાંથી સ્ત્રી કેસરના પરાગાશન પર થતું પરાગરજનું વહન એટલે પરાગનયન. હું કેસરના પરાગાશયમાંથી સ્ત્રી કેસરના પરાગાશન ઉપર પરાગરજ પડે
આપણું કેસરના પરાગાશયમાંથી સ્ત્રી કેસરના પરાગાશન ઉપર પરાગરજનું વહન એટલે પરાગનયન અથવા પોલિનેશન એક એવી પ્રક્રિયા કે જેને અંતર્ગત હું કેસરના પરાગાશયમાંથી સ્ત્રી કેસરના પરાગાશન ઉપર પરાગરજનું વહન થાય એ પ્રક્રિયાને પરાગનયન કહેવામાં આવે છે. હું કેસરના પરાગાશયમાંથી સ્ત્રી કેસરના પરાગાશન ઉપર પરાગરજનું વહન કરતી પ્રક્રિયા એટલે પરાગનયન. આ પરાગનયનને આપણે મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ છીએ. એક થશે સ્વપરાગનયન, બીજું થશે ગેઇટેનોગેમી અને ત્રીજું થશે પરપરાગનયન. એક સ્વપરાગનયન સેલ્ફ પોલિનેશન, સ્વપરાગનયન એટલે કે સેલ્ફ પોલિનેશન, રાઈટ? સ્વપરાગનયન એટલે શું? સેલ્ફ પોલિનેશન. બીજું ગેઇટેનોગેમી અને ત્રીજી વસ્તુ આપણે જે જોવાની છે એ થશે પરપરાગનયન, કે જેને આપણે ઝેનોગેમી અથવા તો પરવશ તરીકે ઓળખીએ છીએ. આ બધા ઇંગ્લિશ વર્ડ્સ ખાસ યાદ રાખજો. તમે મારી પાસે આવ્યા તે દિવસનો કહું છું કે ભાઈ નીટની અંદર આવા 5 પ્રશ્નો જો ઇંગ્લિશ વર્ડ સાથે પૂછાઈ જાય ને મિત્રો, તો આપણે ના આવડે ને તો આપણા 20 માર્ક પયા જાય સીધે સીધા, રાઈટ ને? એટલે શક્ય એટલા જાજા ઇંગ્લિશ વર્ડ્સ રિમેમ્બરાઇઝ કરવાનો પ્રયત્ન કરજો. ફાઇન. તો ભૂ કેસરના પરાગાશયમાંથી સ્ત્રી કેસરના પરાગાશન ઉપર પરાગરજનું વહન કરવાની પ્રક્રિયા એટલે પરાગનયન. આ પ્રક્રિયાને શું કહેશો તમે? આ પરાગરજ સ્થળાંતરિત થઈ, આ પ્રક્રિયા થઈ ગઈ પરાગનયન, રાઈટ? આપેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન શું બને? પરાગનયનના ત્રણ પ્રકાર ક્યાં ક્યાં થશે? એક થશે સ્વપરાગનયન, બીજું થશે ગેઇટેનોગેમી અને ત્રીજું થશે પરપરાગનયન, જેને ઝેનોગેમી કહેવાય, અને સેલ્ફ પોલિનેશન. ના તો ઓલરેડી ઇંગ્લિશ વર્ડ જ છે ગેઇટેનોગેમી, એનું કંઈ ગુજરાતી કર્યું જ નથી. તો સ્વપરાગનયન એટલે શું? સ્વફલન એટલે શું? સ્વફલન, સ્વપરાગનયન એટલે શું? એક પુષ્પના પુંકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજ જો તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશન ઉપર પ્રસ્થાપિત થાય, કોઈ એક પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજનું સ્થાપન જો તે જ પુષ્પના સ્ત્રી કેસર ઉપર આવેલા પરાગાશનમાં થાય ને, તો એને સ્વપરાગનયન કહેવાય. કોઈ એક પુષ્પના પુંકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજનું સ્થાપન જો તે જ પુષ્પના કોઈ એક પુષ્પના પુંકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજનું સ્થાપન જો તે જ પુષ્પના સ્ત્રી કેસર ઉપર આવેલા પરાગાશન ઉપર થાય ને, તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? સ્વપરાગનયન તરીકે ઓળખીએ છીએ. આને કહેવાય પરાગાશન, આને કહેવાય પરાગાશય. પુંકેસરના પરાગાશય મતલબ કે એક પુષ્પનું પોતાના ને પોતાના પરાગરજ દ્વારા થતું ફલન, કોઈ એક પુષ્પનું પોતાના ને પોતાના પરાગરજ દ્વારા થતું ફલન એટલે સ્વફલન. કન્સેપ્ટ બેસે છે? એક પુષ્પના પુંકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજ. પેલા હું તમને વ્યાખ્યા કે જે આપણે થિયરી પર્પસ ઉપર આપણે પરાગનયનની પ્રક્રિયા બોર્ડની અંદર થિયરીમાં દઈ દઈએ, બોર્ડમાં પૂછાઈ ગયેલી પણ છે ભૂતકાળમાં 2-3 વાર કે પરાગનયન એટલે શું, તેના પ્રકારો સવિસ્તાર સમજાવો 3 માર્ક્સનો પ્રશ્ન. તો એ થિયરીમાં તો આપણે જોઈએ, પણ પહેલાં તો આપણે એને છૂટા પાડતા શીખીએ. પહેલી વસ્તુ એ કે MCQ લેવલ ઉપર 3-3 તમારે છૂટા પાડવા છે, તો તમે કેવી રીતે પાડો? તો કે એક પુષ્પના પુંકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજને જો તે જ પુષ્પના સ્ત્રી કેસર ઉપર સ્થળાંતરિત કરવામાં આવે ને, તો એને સ્વપરાગનયન કહેવામાં આવે છે. જો એક પુષ્પના પુંકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજને જો કોઈ એક પુષ્પના પુંકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજને તે જ છોડ ઉપર આવેલા અન્ય પુષ્પના સ્ત્રી કેસર ઉપર સ્થળાંતરિત કરવામાં આવે ને, તો આ પ્રક્રિયાને ગેઇટેનોગેમી કહેવામાં આવે છે. વેસે છે કન્સેપ્ટ? એક પુષ્પના પુંકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજ જો તે જ છોડ ઉપર આવેલા તે જ પુષ્પના સ્ત્રી કેસર ઉપર સ્થળાંતરિત થાય, તો એને આપણે સ્વપરાગનયન કહીએ છીએ. કોઈ એક પુષ્પના પુંકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજનું પ્રસ્થાપન જો તે જ છોડ ઉપર આવેલા અન્ય પુષ્પના સ્ત્રી કેસર ઉપર થાય,
તો એને આપણે ગાયટેનોગેમી કહીએ છીએ. અને જો એક પુષ્પના પુંકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજ એ જ જાતિના કે અન્ય જાતિના પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય તો એને પરપરાગનયન કહેવામાં આવે છે. જો કોઈ એક પુષ્પના પુંકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજ અન્ય છોડ ઉપર આવેલા પુષ્પના પુંકેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય તો એને આપણે પરપરાગનયન તરીકે ઓળખીએ છીએ. પહેલાં એક વ્યાખ્યા એકદમ ચોખ્ખી કરીએ આપણે, રાઈટ કે નહીં? હે, પહેલાં સ્વપરાગનયન એટલે શું? એક પુષ્પના પુંકેસરમાંથી જે પરાગરજ મુક્ત થઈ એ પોતાને ને પોતાના સ્ત્રી કેસર ઉપર સ્થળાંતરિત થઈ, સ્વપરાગનયન. એક પુષ્પના પુંકેસરમાંથી જે પરાગરજ મુક્ત થઈ એ પોતાની જાતિના અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થઈ તો એને આપણે શું કીધું? એને આપણે એક જ છોડ ઉપર આવેલા, જોજો આપણે ડ્રો કરીને તમને સમજાવું આ બધી વસ્તુઓ. આપણે એક પુષ્પ ડ્રો કરીએ, હવે એક પુષ્પના પુંકેસરમાંથી જે પરાગરજ મુક્ત થઈ એ પરાગરજ, અહીંયાથી જે પરાગરજ મુક્ત થઈને એ પોતાના પોતાના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થઈને તો આને કહેવાય સ્વપરાગનયન. જો એક પુષ્પના પુંકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજને, હે, અહીંયાથી જે પરાગરજ મુક્ત થાય એ તે જ છોડ ઉપર આવેલા અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય તો આને કહેવાય ગેયટેનોગેમી. પરંતુ જો આ જ પુષ્પની પરાગરજનું સ્થળાંતરણ અન્ય છોડ ઉપર આવેલા પુષ્પના પરાગાસન ઉપર થાય તો આ પ્રક્રિયાને કહેવાય પરાગનયન. સમજાણું ઝેનોગેમી અથવા પરવશ. એમસીક્યુ લેવલ ઉપર પહેલાં ક્લિયર થઈ ગઈ બધી વસ્તુ. કોઈ એક પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજનું સ્થળાંતરણ જો તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર થાય તો આ પ્રક્રિયાને આપણે સ્વપરાગનયન તરીકે ઓળખીએ છીએ. જો કોઈ એક પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજનું વહન તે જ છોડ ઉપર આવેલા અન્ય પુષ્પના સ્ત્રી કેસર ઉપર થાય તો આને આપણે ગેયટેનોગેમી કહીએ છીએ. અને જો કોઈ એક પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજનું અન્ય છોડ ઉપર આવેલા પુષ્પના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થવાની ક્રિયા થાય તો એને આપણે પરપરાગનયન તરીકે ઓળખીએ છીએ. સેલ્ફ પોલિનેશન, ગેયટેનોગેમી ઇટ સેલ્ફ ઇઝ ગેયટેનોગેમી એન્ડ ઝેનોગેમી એટલે કે પરવશ. રાઈટ, પહેલાં ફંડા ચોખ્ખો થાય આપણે, પછી એના ઉપરથી એમસીક્યુ આપણે સોલ્વ કરી શકીએ, રાઈટ ને? હવે આપણે સ્વપરાગનયન વિશે, હવે ત્રણે ત્રણ વસ્તુ વિશે આપણે ડિટેલમાં વાત કરતા જઈએ. પહેલાં વ્યાખ્યા બધાને સમજાઈ ગઈ, ફોટોગ્રાફ સાથે આકૃતિ સાથે બધાની વ્યાખ્યા ડન ને? તો સ્વપરાગનયન એટલે શું? તો કે ભાઈ એક એવી પ્રક્રિયા કે જેને અંતર્ગત એક પુષ્પના પુંકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજનું તે જ છોડ ઉપર આવેલા, સોરી, તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય. જો કે એ કે દરેક વખતે આ વસ્તુ પોસિબલ હોતી નથી. શું કામ? કારણ કે જો સ્વપરાગનયન કરવાનું હોય ને, હે, તો જ્યારે પુષ્પો ખીલે ત્યારે દર વખતે આ વસ્તુ પોસિબલ નથી થતી. શું કામ? કારણ કે જો સ્વપરાગનયન થવું હોય ને તો એના માટે પરાગાશય અને પરાગાસનનું એકી હારે પરિપક્વ થવું બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.
સ્વપરાગની ક્રિયામાં કોણ મહત્વનો ભાગ ભજવે છે? પરાગાશય અને પરાગાસન બંનેનું એકી હારે પરિપક્વ થવાની પ્રક્રિયા છે ને, એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. અને સ્વપક્વતા કહેવાય, કેટલીક દ્વિલિંગી વનસ્પતિ હોય ને એ સ્વપરાગની પ્રેરવા માટેના કેટલાક અનુકૂલનો કેળવે, જેવા કે સહપક્વતા. કોને કહેશું સહપક્વતા? એક એવી પ્રક્રિયા કે જેને અંતર્ગત પરાગાશય અને પરાગાસન એક સાથે એક જ સમયે પરિપક્વ થાય, એટલે કે જ્યારે પરાગાશય પરાગરજ મુક્ત કરે ને ત્યારે પરાગાસન ગ્રહણશીલ બની જાય, એટલે તરત જ પોતાની સ્ત્રીકેસરમાં જ પોતાના પરાગરજ ગ્રહણ થઈ જાય, એટલે પોતાને પૂકેસર પોતાના પરાગરજ વડે જ પોતાના સ્ત્રીકેસર એટલે કે પોતાના અંડકનું ફલન થઈ જાય. અને સહપક્વતા કહેવાય, શું કહેવાય? સહપક્વતા સાથે પરિપક્વ થાય. કોણ કોણ સાથે પરિપક્વ થાય? તો કે પરાગાશય અને પરાગાસન બંને સાથે પરિપક્વ થાય, એ વસ્તુ બહુ અગત્યનો ભાગ ભજવે છે. રાઈટ, કેની અંદર આ વસ્તુ જોવા મળશે તમને? ઘણા બધાની અંદર, જે દ્વિલિંગી પુષ્પો છે એની અંદર મોટાભાગે પરાગજ્ઞાન પોતાના પોતાની જાતે જ પોતાના સ્ત્રીકેસર વડે જ પરાગજ્ઞાનની પ્રક્રિયા થતી જોવા મળે છે, પોતાના પરાગરજ વડે જ પરાગજ્ઞાનની પ્રક્રિયા થતી જોવા મળે. અને આ બધી વનસ્પતિઓની અંદર પરાગરજ છે એ પોતાના પોતાના પરાગાસન ઉપર સ્થાપિત થઈ શકે છે. જવાબદાર કારણ ક્યુ ભાઈનું? તો કે પરાગાશય અને પરાગાસન બંનેનું એકી હારે પરિપક્વ બનવું. રાઈટ, બીજી એક વસ્તુ હજી સ્વપરાગની અંદર તમને જોવા મળશે, એનું નામ થશે કેટલીક વનસ્પતિની અંદર છે ને પુષ્પો કદી ખીલતા જ નથી, સંવૃત પુષ્પતા. એનું નામ છે સંવૃત પુષ્પતા. કેટલીક વનસ્પતિની અંદર છે ને પુષ્પો કદી ખીલતા જ નથી. વાયોલા છે, ઓક્ઝેલિસ છે, કોમેલિના છે, આ એવી વનસ્પતિઓ છે ને કે એની અંદર પુષ્પો ખીલે જ નહીં. શું થશે? પુષ્પો કદી ખીલતા જ નથી. જ્યારે પુષ્પો કલિકાવસ્થામાં હોય ને ત્યારે ને ત્યારે જ એનું પૂકેસર અને સ્ત્રીકેસર અંદર ને અંદર પરિપક્વ થઈ જાય. જો સંવૃત પુષ્પતા એટલે શું? જ્યારે પુષ્પ કલિકાવસ્થામાં છે ને ત્યારે ને ત્યારે જ એનું પૂકેસર અને સ્ત્રીકેસર બંને અંદર ને અંદર પરિપક્વ થઈ જાય, અને અંદર ને અંદર પરાગાશયનું સ્ફોટન થઈ જાય, અંદરની અંદર પરાગરજ મુક્ત થઈ જાય, પરાગરજ પરાગાશન ઉપર પ્રસ્થાપિત થઈ જાય, એટલે અંદરની અંદર પુષ્પો ખીલે નહીં અને પરાગજ્ઞાનની પ્રક્રિયા થઈ જાય. આને કહેવાય સંવૃત પુષ્પતા. કોને કહેશું સંવૃત પુષ્પતા? એક એવી પરિસ્થિતિ કે જેને અંતર્ગત સંવૃત પુષ્પતા એક એવી પરિસ્થિતિ છે કે જેને અંતર્ગત પુષ્પો કદી ખીલતા જ નથી. જ્યારે પુષ્પ કલિકાવસ્થામાં હોય ત્યારે ને ત્યારે જ એના પ્રજનન અંગો એટલે કે પૂકેસર અને સ્ત્રીકેસર બંને પરિપક્વ બની જાય, ત્યારે ને ત્યારે જ પરાગાશયનું સ્ફોટન થઈ જાય, પરાગરજ મુક્ત થઈ જાય, અને એ પરાગરજ પોતાના સ્ત્રીકેસર ઉપર પ્રસ્થાપિત થઈ જાય. આમ જે વનસ્પતિ સંવૃત પુષ્પતા દર્શાવતી હશે ને એ વનસ્પતિની અંદર પરપરાગજ્ઞાનના કોઈ પણ પ્રકારના ચાન્સીસ રહેશે જ નહીં. જે વનસ્પતિમાં સંવૃત પુષ્પતાની પ્રક્રિયા જોવા મળતી હોય એ વનસ્પતિની અંદર પરપરાગજ્ઞાનના ચાન્સીસ જોવા મળશે નહીં. વાયોલા, ઓક્ઝેલિસ અને કોમેલિના આ એવી વનસ્પતિઓ છે કે જેની અંદર બે પ્રકારના પુષ્પો જોવા મળે, એક હવાઈ પુષ્પો જે ઓર્ડિનરી છે એટલે કે ખીલે છે, એની અંદર પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય છે, એ પરાગરજ મે બી પોતાના મે બી અન્ય પુષ્પના સ્ત્રીકેસર ઉપર પ્રસ્થાપિત પણ થાય છે. બરાબર, વાયોલા ઓક્ઝેલિસ અને કોમેલિના, ઓક્ઝેલિસ એટલે અબૂટી થાય છે, બરાબર, વાયોલા એટલે કે પેન્સી જેવું નામ છે એનું. તો વાયોલા, ઓક્ઝેલિસ અને કોમેલિના એવી વનસ્પતિઓ છે કે જેની અંદર જ્યારે પરાગાશય એની અંદર બે પ્રકારના પુષ્પો જોવા મળે છે, એક તો રેગ્યુલર હવાઈ પુષ્પો પણ જોવા મળે છે અને બીજા સંવૃત પુષ્પો પણ જોવા મળે છે. સંવૃત પુષ્પોનો કન્સેપ્ટ શું કીધું આપણે? કે પુષ્પો કદી ખીલતા જ નથી. જ્યારે પુષ્પ કલિક અવસ્થામાં હોય ત્યારે ને ત્યારે એના પ્રજનન અંગો પરિપક્વ બને છે, ત્યારે ને ત્યારે એની અંદર પરાગજ્ઞાનની પ્રક્રિયા થઈ જાય છે, એટલે કે પરપરાગજ્ઞાનના ચાન્સીસને લિસ્ટ કરવા માટે એટલે સાવ ઘટાડી નાખવા માટે કેટલીક વનસ્પતિઓ સંવૃત પુષ્પો ઉત્પન્ન કરે છે. અને આ સંવૃત પુષ્પોની ખાસિયત એ છે કે તેઓ કદી ખીલતા જ નથી. સંવૃત પુષ્પોની ખાસિયત શું છે? સંવૃત પુષ્પોની ખાસિયત એ છે કે આ પુષ્પો કદી ખીલતા જ નથી. એની અંદર પરાગજ્ઞાન ક્યારે થઈ જાય? તો કે જ્યારે પુષ્પો કલિકાવસ્થામાં હોય ને ત્યારે ને ત્યારે એની અંદર પરાગજ્ઞાનની પ્રક્રિયા થઈ જાય. તો પછી કેટલીક વાર બે પ્રકારના પુષ્પો જોવા મળે છે, વાયોલા, ઓક્ઝેલિસ અને કોમેલિના. ઓક્ઝેલિસ એટલે કે અબૂટી, એની અંદર કયા બે પ્રકારના હવાઈ પુષ્પો પણ જોવા મળે છે અને સંવૃત પુષ્પો પણ જોવા મળે છે. તો આ આખે આખી ડિટેલ વાત થઈ કે નહીં?
સ્વફલન અંગેની ડિટેલ વાત થઈ. સ્વપરાગ નયન અથવા સ્વફલન તમને કોઈ પૂછે ને બે માર્ક્સની અંદર તો આટલું લખવાનું થાય. કેટલું લખ્યું આપણે? તો કે સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું? તો કે પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ. બરાબર, જો પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજનું સ્થળાંતરણ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશય ઉપર થવાની ક્રિયા સ્વપરાગનયન. એક પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજનું તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થવાની ઘટના એટલે કે સ્વપરાગનયન. કોઈ એક પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થાય એ પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશન ઉપર પ્રસ્થાપિત થાય એ પ્રક્રિયા પરાગનયન છે. રાઈટ, સામાન્ય રીતે પુષ્પો ખીલવાની સાથે પરાગાશય અને પરાગાસન મુક્ત થવાથી ફલન થાય જ તેવું ભાગ્ય જ જોવા મળે છે. આ માટે પરાગાશય અને પરાગાસનને એકી સાથે પરિપક્વ થવું પડે છે. એટલે કે સહપક્વતા, જે સમયે પરાગાશય પરાગરજ મુક્ત કરે એ સમયે પરાગરાસન પણ પરાગરજ ગ્રહણ કરવા માટે સ્વીકાર્ય બને એવું થવું પડે છે. વળી પરાગાશય અને પરાગાસન વચ્ચે નિકટનો સંબંધ નિકટનો સંપર્ક પણ જરૂરી છે. બરાબર, પછી આપણે આની જ અંદરનો એક પેટા ટોપિક છે સંવૃત પુષ્પતા. એક એવી પરિસ્થિતિ કે જેમાં પુષ્પો કદી ખીલતા જ નથી, જ્યારે પુષ્પ કલિકાવસ્થામાં હોય ત્યારે જ પરાગાશય અને સ્ત્રી કેસર પરિપક્વ બની પરાગનયન કરી લે છે. પુષ્પો ખીલે ને એ પહેલા તો એની અંદર પરાગનયન થઈ જાય છે. રાઈટ, આમ તેઓ સ્વફલન પ્રેરે છે. સ્વફલન પ્રેરે અને આમ તેઓ સ્વફલનની ઘટના પ્રેરે છે અને અપરફલન અટકાવે છે. ર
રાઈટ ને? વાયોલા ઓક્ઝેલિસ એટલે કે અબૂટી અને કોમેલિના બે પ્રકારના પુષ્પો ધરાવે. સૌરૃત પુષ્પો અને હવાઈ પુષ્પો. હવાઈ પુષ્પો ખીલે પણ છે અને તેમાં સ્વપરાગનયન કે પરપરાગનયન પણ થાય છે. આમ સ્વફલન અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર ગેટ એનો ગેમી. એક પુષ્પના પુંકેસરમાંથી પરાગરજ તેજ છોડના અન્ય પુષ્પના સ્ત્રી કેસર પર સ્થળાંતરિત થાય આ પ્રક્રિયાને આપણે ગેઇટેનોગેમી કીધા. બરાબર આ ગેઇટેનોગેમી છે ને હે એ આમ તમે જોશો ને હે તો ક્રિયાત્મક રીતે પરપરાગનયન છે. શા માટે? કારણ કે વાહકણનો ઉપયોગ થાય. જ્યારે જનીનિક રીતે સ્વપરાગનયન, કારણ કે બંને જન્યુઓ એક જ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થયા, બંને જન્યુઓ એક જ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય એટલા માટે ક્રિયાત્મક રીતે ગેઇટેનોગેમીને આપણે શું કહેશું? જો જનીનિક દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો જન્યુઓ એક જ વનસ્પતિના હતા ને, અને જન્યુઓ એક જ વનસ્પતિના હતા ને એટલા માટે જો આપણે સ્વપરા જો આપણે એને ક્રિયાત્મક રીતે વાત કરીએ તો એ પરપરાગનયન થઈ. પણ જો તમે જનીનિક દ્રષ્ટિએ વાત કરો, બંધારણની દૃષ્ટિએ વાત કરો તો બે એકના જ હતા એટલે સ્વપરાગનયન કહેવાય. છેલ્લી લીટી થશે પરપરાગનયન. એમાં લખવાની જગ્યા નથી પણ તમે લખી લેજો કે એક પુષ્પના પોંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજને કોઈ એક પુષ્પના પોંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજને કોઈ એક પુષ્પના પોંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજને બરાબર અન્ય છોડ ઉપર આવેલા પુષ્પના સ્ત્રી કેસર ઉપર સ્થળાંતરિત કરવાની એક ક્રિયા. કોઈ એક પુષ્પના પુંકેસરમાંથી જે પરાગરજ મુક્ત થાય એ પરાગરજ અન્ય છોડ ઉપર આવેલા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જો પ્રસ્થાપિત થાય તો આ ઘટનાને આપણે પરપરાગનયન કહીએ છીએ. અને આ સાથે સંકળાયેલી વનસ્પતિ હોય ને એને ઝેનોગેમી અથવા તો પરવશ તરીકે ઓળખીએ છીએ. તો આપણે 3 માર્ક્સનો પ્રશ્ન જોયો. પ્રશ્નનું નામ હતું પરાગનયન એટલે શું, પરાગનયનના પ્રકારો સમજાવો. તો અહીંયા મેં તમારી સમક્ષ પરાગનયનના પ્રકારો રજૂ કર્યા. ક્લિયર ને? હે સ્વપરાગનયનમાં શું જોયું? તો કે પરાગરજ પોતાના ને પોતાના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય. દરેક વખતે આ વસ્તુ પોસિબલ નથી કારણ કે પરાગાશય અને પરાગાસન એક જ સમયે પરિપક્વ થાય એવું જરૂરી નથી. જો થાય તો એને સ્વપક્વતા કહેવાય. પુષ્પો ખીલે જ નહીં, કલિકાવસ્થામાં જ પુંકેસર અને સ્ત્રીકેસર પરિપક્વ થઈ જાય એને પરાગનયન કરી આપે. સમૃદ્ધ પુષ્પતા વાયોલા ઓક્ઝેલિસ અને કોમેલિના એની અંદર બે પ્રકારના પુષ્પો જોવા મળે. સમૃદ્ધ પુષ્પો કે જે કદી ખીલતા જ નથી, હવાઈ પુષ્પો કે જે ખીલે
વાહકોની મદદ વડે પરાગનયન પણ એની અંદર જોવા મળ્યા છે. ઓકે, અને સંવૃત પુષ્પતા થવા પાછળનું કારણ શું હતું? સંવૃત પુષ્પતા થવા પાછળ જવાબદાર કારણ કે બને કે વનસ્પતિ છે ને એ સ્વપરાગનયન માટેના ચાન્સીસ વધારે અને પરપરાગનયન માટેના ચાન્સીસ ઘટાડે, એના માટેનું એક અનુકૂલન હતું. ગઈટન અગમ્ય આપણે જોયું, એક પુષ્પના પોકેસરના પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થાય એ તે જ છોડ ઉપર આવેલા અન્ય પુષ્પના સ્ત્રી કેસર ઉપર સ્થળાંતરિત થઈ. અહીંયા વાહકોનો ઉપયોગ થયો ને એટલે ક્રિયાત્મક રીતે એને પરપરાગનયન કહેવાય. પરંતુ જન્યુઓ એક જ વનસ્પતિના હતા ને એટલે જનની દ્રષ્ટિ એને સ્વપરાગનયન કહેવાય. એક પુષ્પના પોંકેસરના પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થાય અન્ય છોડ ઉપર આવેલા સ્ત્રી કેસરના પરાગાશન ઉપર પ્રસ્થાપિત થાય અને આપણે પરપરાગનયન તરીકે ઓળખીએ છીએ. એ એક લખ્યું નથી, એ લખી લેજો ટેક્સ્ટ બુકમાંથી, બરાબર. અને પરપરાગનયન સાથે જે કાંઈ પણ વનસ્પતિ સંકળાયેલી હોય એને ઝેનોગેમી અથવા તો પરવશ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ, ક્લિયર બધાને? એકદમ મસ્ત મજાનું પરાગનયનની પ્રક્રિયા. હે, કાલે આપણે જોશું પરાગનયનની પ્રક્રિયા માટે પરાગવાહકો ક્યાં ક્યાં વપરાય છે એ, બરાબર. પરાગનયન છે એની પ્રક્રિયા માટે ક્યાં ક્યાં પરાગરજ છે, એનું સ્થળાંતરણ થાય એ આપણે જોયું, સ્થળાંતરણ કોણ કરે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. રાઈટ, સારું. તો ત્યાં સુધી ઘરમાં રહ્યો, સુરક્ષિત રહ્યો અને વાંચતા રહ્યો. ઓકે, બાય બાય.